સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે હવે શિયાળાના પાકમાં પણ ખેડૂતોને અત્યારથી જ નુકસાન શરૂ થઈ ગઈ છે કુદરતની કહેર બાદ હવે યળનું ઉપદ્રવ થતાં પાકમાં પચાસ ટકા નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે કપાસ મગફળી તો કુદરતી કહેર સર્જાયો છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે જે પાક વાવ્યો હતો તેમાં પણ પચાસ ટકાથી ઓછું વળતર મળ્યું તો પાકનું ઉત્પાદન પણ ઘટ્યું હતું મગફળીમાં ફૂગ લાગી ગઈ હતી તો કપાસમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે હવે તો કપાસમાં ગુલાબી ઉપદ્રવ થતા કાઢી દીધા અને શિયાળુ પાક એવા દિવેલાની ખેતી પણ કરી પરંતુ દિવેલાની ખેતી થઈ ગયું છે હાલમાં નુકસાન જી હા દિવેલામાં છે ઈયળનો ઉપદ્રવ અને તે પાકને કરી રહ્યો છે નષ્ટ ખેડૂતો ક્યાં જાય હાલમાં હવે પાકની ખેડૂતોને શરૂઆત તો કરી દીધી છે પરંતુ હાલત એવી થઈ છે કે જે દિવેલાની ખેતી કરે છે તેમાં ઈયળનો ઉપદ્રવ થયો છે જે ઈયળ પહેલાં તો દિવેલાના છોડના પાકને ખાઈ જાય છે અને ત્યારબાદ પાકમાં બેસેલો મોલ પણ ખાઈ જાય છે જેથી પચાસ ટકાથી પણ વધુ માલ બગડી જાય છે અને ફૂલ પણ ખરી પડે છે તો પહેલાં આવેલા વાવાઝોડાએ દિવેલાના છોડ પણ પાડી દીધા હતા અને યળના ઉપદ્રવથી જે દિવેલા બેસે તેને પણ નુકસાન થઈ રહ્યું હાલ તો ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો આમ તો ગ્રામ્ય વીઘા જેવું છે તેમાં પણ આટલું નુકસાન છે જો જિલ્લાની વાત કરીએ તો આંકડો ક્યાંય આગળ વધી જાય તેવો છે આમ ખેડૂતોને માર પડ્યો છે દિવેલાની ખેતીમાં કપાસની ખેતીમાં મગફળીના ખેતીમાં તો આમ તો ખેતીવાળા વિકાસ પાક પણ સર્વે કરવામાં આવી રહ્યું છે આમ તો ખેતીવાળા વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ આપવામાં નથી જો વિચારે દિવેલાના પાકમાં પણ ખેડૂતોને રાહત મળી શકે તેવું કંઈક કરે તો ખેડૂતોને ફાયદો છે અગાઉ મગફળી અને કપાસ તો ખેડૂતોને રડાવ્યા જ છે અને હવે વારો આવે છે દિવેલાએ પણ રડાવી રહ્યો છે ખેડૂતોની ચિંતામાં હાલ વધારો જોવા મળી રહ્યો છે તેનો હા ચોમાસું છે ખેતીમાં મારા મગફળી હતી કપાસ હતા તે મેં પચાસ ટકા ખાલી દસ ટકા જ મળ્યું બીજું બધું જતું રહ્યું અને અત્યારે શિયાળુ એ દિવેલા તે દિવેલામાં એ અત્યારે ઇયર પડી ગઈ કોનો ખાઈ ગયો અને સાપ મારીને મારતો પચાસ ટકા એ દિવેલા નથી થાય એવું અત્યારે હાલ મારમાં બધું બગાડો થઈ ગયેલો છે ઇયરો પડી ગઈ છે તે હા ઇયરો ખાઈ જવાય છે નવાસ વટે તો એમ માફક નહીં આવતી બોલો હા શિયાળ ચોમાસું પાક નિષ્ફળ જ છે અને એ નિષ્ફળમાં કપાસ અને દિવેલા મગફળી વાયથી તે બધું જ ફેલ ગયું વરસાદના કારણે અને આ દિવેલા છે શિયાળ પાકમાં તે શિયાળ પાકમાં પણ આ તકલીફ છે ઇયળની તે ઇયળ માળોએ ખાઈ જાય છે અને પાન ઉપર પણ એકલી જ ઇયળ છે તે પાન ખૂબ ખાઈ જાય છે તો આ તક એમ એનો પ્રકાશ ન મળે પૂરું એટલે પાન ખાઈ જાય એટલે ઉત્પાદન મળે નહીં એટલે આ તકલીફો છે આ ખેડૂતને કઈ રીતે જીવવું એ તકલીફ કપાસમાં ગુલાબી યાર હતી તે કોઈ જીંદુ રવા જ નથી બધું મારા અંદર ખાઈ જાય પહી જાય એટલે નથી નાશ કરી દીધું શું કરું કરું કોઈ ઉપાય મારું નામ પટેલ કાંતિભાઈ મણીભાઈ ગામ ધનપુરાનો વતની છું હાલ હું અમારા ખેતરની અંદર કપાસ વાવેલો હતો કપાસની અંદર ઘણી મહેનત કરી દવા છોટી ખાતર નાખ્યું આથી આપણે ગુલાબી યાર એટલું ઉપદ્રવ આવ્યું એક પણ કાલુ કપાસનું અમારા કામમાં આવી નથી અને ત્યાર પછી એ કપાસ ઊભા રાખ્યા મજૂરો લાઈ લઈને થાક્યા પજે લાગી છે મજૂરો તો પણ મજૂર આવવા તૈયાર નથી અને જ્યારે મજૂર લાવ્યા મજૂરે કપાસ કઢાવીને આજે એરંડા કાઢ્યા એરંડાની અંદર એટલી યારો પડી છે કઈ રંડા પણ હવે સાફ થઈ જાય તૈયારી પડશે હવે ખેડૂત શું કરે આ તેર ચૌદની આગાહી ખેડૂત ખેડૂતનો વરસાદ એક બાજુ એક બાજુ ગુલાબી યારો એક બાજુ એરંડો મૈયારો અને એક બાજુ ની અંદર ફૂગ આવી જી તે બધી મફળી ખેતરની અંદર રહી હવે ખેડૂત શું કરે સર્વે કરે છે સર્વેનો એક રૂપિયો આવતો નથી અને સરકાર કે અમે સર્વે કરાવીએ છીએ હવે શું આ અમારે શું વિચાર કરવાનો તો સરકારને કહેવાય કે ગમે તે કરીએ અને ખેડૂતોને રાહત આપો ન ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દેશે